સેલવાસની એક હોટલમાં નજીવી બાબતે બબાલ થતાં એકનું મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આરોપીઓએ દારૂ પીને ધમાલ કરી હતી. મુખ્ય આરોપી સાથે બીજા એકની ધરપકડ સેલવાસ પોલીસે કરી છે. આરોપીઓની મદદે ચાર જેટલા સ્કૂટર પર સવાર યુવકોએ આવી હોટલના સ્ટાફને માર માર્યાના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પ્રાપ્ત વિગત મુજબ સેલવાસ નરોલી રોડ ખાતે આવેલ સૂરજ હોટલમાં સોમવારની મોડી રાતે લગભગ 10:52 વાગ્યાના સુમારે સુનિલ સોનવાને, રહેવાસી સેલવાસ ટોકરખાડા, અને રેતિકેત સોનવાને અહમદનગર મહારાષ્ટ્ર, અને એમના બીજા અન્ય 4-5 જેટલા મિત્રો દારૂની મહેફિલ મોડી રાત્રે 10:52 વાગ્યે 1,722 રૂપિયાનું બિલ પેડ કરી હોટલ બહાર નીકળી હતી. બીજા મિત્રો હોટલમાં હતા એ સમયે પાર્કિંગ એરિયામાં ઉભેલી કાર નંબર DN09J1433માં બેઠેલા એક આરોપી દ્વારા કારનો હોર્ન દબાવી ઘોંઘાટ ઊભો કર્યો હતો. નજીકમાં હોટલના ગાર્ડનમાં બેસી જામ રહેલા રવિકુમાર સપાટાએ હોર્ન બંધ કરવા ગાડી નજીક જઈ જણાવ્યું હતું કે આજે સમયે એનો મોટો ભાઈ હોટલ રિસેપ્શન પર કામ કરતો રાજેશ સપટા પણ પાર્કિંગમાં આવ્યો હતો. રવિકુમાર અને કારમાં બેઠેલા આરોપી વચ્ચે બોલાચાલી અને જપાજપી થઈ રહી હતી. આરોપીએ બાજુમાં પડેલા નારીઓ ઉંચકીને રવિકુમારના માથા મારી દીધું હતું. ત્યારબાદ બીજું નર્યું ઉંચકી ફરીથી માથું માર્યું હતું. આરોપી નાસામાં ધૂત હતો. સામેથી આવી રહેલા રિસેપ્શનિસ્ટ રાજેશ જોયું રવિકુમારને બચાવવા દોડ્યો. એ દરમિયાન આરોપી સાથેનો એક વ્યક્તિ હોટલના કિચનમાં જઈ 2 જેટલા ચાકુ લઈ બહાર આવ્યો અને સામે આવનારા લોકો પર ચાકુના ઘા કરવા લાગ્યો હતો, જેમાં હોટલના કુક ખોગેશ્વરજીના 34 મૂળ નિવાસી ઓડિશા સામે આવી ગયો. આરોપીએ એના પર 3-4 ઘા કર્યા હતા, જેને લઈ કુક જમીન પર પડી ગયો હતો. જો કે આ ઝઘડામાં કુક ખોગેશ્વરજીનાને બિલકુલ કંઈ ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. હોટલના પાર્કિંગમાં આરોપી ચાકુ બાજે રાજેશ સપાટા રવિકુમાર, સપાટા અજય ચંદર ભુસાર અને કુક ખોગેશ્વરજીનાને ઘાયલ કર્યા હતા, જેઓને 108 દ્વારા સેલવાસ સિવિલમાં લઈ જવાયા હતા, જ્યાં કુક ખોગેશ્વરજીનાનું રાત્રે 1 વાગ્યાના સુમારે સારવાર દરમિયાન મોત થયું હતું. સેલવાલ પોલીસે FIR નંબર 217-19, IPC 302-143-147-148-149-326-324-323 અને 506 મુજબ ગુનો નોંધી PIKB મહાજને તપાસ હાથ ધરી છે. ફિલ્મી સ્ટાઇલમાં થયેલો આ ઝઘડાનો મોટાભાગનો અંશ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કોર્ટ આરોપી દ્વારા પ્રથમ હુમલામાં ઘાયલ, હું હોટલના ગાર્ડનમાં જમવા બેઠો હતો. બાજુમાં આવેલ પાર્કિંગમાં એક ગાડીનો ચાલક સતત હોર્ન વગાડી રહ્યો હતો. ગાડીના કાચ બંધ હોય હું એમની જાણી જઈ હોર્ન બંધ કરવા જણાવ્યું હતું. એ જ દરમિયાન મારો ભાઈ રાજેશ પણ સામેથી આવી રહ્યો હતો. ફક્ત હોર્ન બંધ કરવાનું જણાવતા એ આરોપી ગાડીમાંથી ઉતારી મારી સાથે સીધી જપાજપી કરવા લાગ્યું. બાજુમાં પડેલું નર્યું ઉંચકી મને માથામાં માર્યું હતું. બીજી તરફ ગાડીમાં બેઠેલો વ્યક્તિ પણ મને આ મારવા લાગ્યો, જેમાંથી એક વ્યક્તિએ મારા માથામાં ચાકુ વડે ઘા કર્યા અને મારા ભાઈના હાથ પર ઘા કર્યો હતો. હું આરોપીઓને લોકોને જાણતો નથી, અમારી કોઈ દુશ્મની નથી, તેમ છતાં અમારા પર હુમલો કર્યો હતો. આરોપીઓ કુલ 7 જેટલા હતા, જેઓનું બિલ પેક થઈ ચૂક્યું હતું. 2 જેટલા આરોપીઓ ગાડીમાં બેસી સતત હોર્ન વગાડતા હતા, જેને લઈ હું પાર્કિંગમાં જવા માટે ગયો. એ દરમિયાન મારો ભાઈ રવિકુમારને ગાડીનો ચાલક માર મારી રહ્યો હતો, એટલે હું બચાવવા ગયો. એ જ સમયે પાછળથી એક પીળા રંગની ટીશર્ટ પહેર્યો એક વ્યક્તિએ આવી મારા હાથ પર ચાકુ વડે જોરદાર ઘા કર્યો અને એ ફરીથી હોટલમાં જઈ સામે આવનારા લોકો પર ચાકુના ઘા કરવા લાગ્યો હતો, જેમાં અમારા કુક ખોગેશ્વરજીના ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એનું મોત થયું હતું. જો કે હોટલમાં બેઠેલા કોઈ કસ્ટમરે પોલીસને ફોન દ્વારા જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં અમે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ રવાના કર્યા બાદ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે નજીવી બાબતે હોટલ સ્ટાફ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. અમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજનો તપાસ ચાલી રહી છે. બીજા કેટલાક લોકો આ ધમાલમાં સામેલ છે અને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હોટલના કુક ખોગેશ્વરજીનાનું સારવાર દરમિયાન મોત થયું છે.
એક આરોપી શેરવાસનો છે, બાકીના એના મહેમાન અહમદનગર મહારાષ્ટ્રથી આવ્યા હતા. મુકુલ યાદવ જેડેસ ટીવી શેરવાસ. તમારે કોઈ પણ જાતનો કોઈ ઝઘડો થયો? ડાયરેક્ટ ખાલી હોર્ન બંધ કરાવી દીધું તેના માટે. શેનાથી માર્યું તમને? રોડ કે ચાકુ હતું? રોડ કે ચાકુ હતું ખબર નહીં. એવું નડિયા નડિયો અને પેલાને ચાકુથી માર્યું? એ ચાકુ એ લોકો પાસે હતું કે એ લોકો કાઢી રહ્યા? ખબર નહીં, મને લાગે છે જાવ દીધા. ગાડીમાંથી જ કાઢ્યું ચાકુ. હા, ગાડીમાંથી કાઢ્યું ચાકુ. ગાડીમાંથી? એ લોકોની ગાડીમાંથી. DN09 જે 16 14 14 33. બેસી રહેલો હતો, બેન ને બધું સેટલમેન્ટ બધું ક્લોઝ કર્યા કરતો, આખું ક્લોઝ જ હતું. ક્લોઝ કર્યા એટલામાં પેલો કસ્ટમરો હતા, તે લોકો છ થી સાત જણા કસ્ટમરો હતા, જવાના ફેરકમાં જ હતા. એટલે ગાડી તે હોર્ન પર હોર્ન માર્યા કરે, કમસે કમ 10 થી 20 મિનિટથી હોર્ન માર્યા કરે. તો મારા મનમાં મેં જોવા ગયો, અહીંયા દરવાજા પાસે જોવા ગયો. તો એટલામાં તો પેલા લોકો ડાયરેક્ટ જોવા ગયો એટલે બહુ ક્યાં ના વગાડે, એટલે કસ્ટમર બેહલા હતા મારા, તે લોકોને એ થયા કરતું હતું કે ભાઈ બંધ કરીને. તો પેલા લોકોએ ડાયરેક્ટ કીધું કાંઈ કરી લે તું એમ. તો પેલો ભાઈ મારો જ ભાઈ હતો, તે કહેવા ગયો કે ભાઈ હમણાં આવે વચમાં તો કોલે. પણ તે જબરદસ્તી કરીને ડાયરેક્ટ એક પથ્થરું નરિયાનું પથ્થરું આવે તે લીધો ને તેને મારી પાડ્યું માથામાં, ને તેનું બ્લડ ચાલુ થઈ ગયું. બ્લડ ચાલુ થઈ ગયું એટલે મેં છોડાવવા ગયો, તેમાં છોડાવવા ગયો એટલામાં બહુ એના ઘણા જણા હતા, તે બધા મને મારા લાગ્યા. એમાં પેલો એક જણું હતો તે ચાકુ મારીને નીકળી ગયો. તેમાં મને બી માર્યો, મારા હોટલના સ્ટાફ હતા બે જણ તેને બી માર્યો, મારા ભાઈને બી બહુ માર્યો. ને તે ચાકુ લઈને જે માણા હતો ને તે તો અહીંથી તા બધાને જ મારવા દોડતો હતો, મતલબ પાગલ જેવો થઈ ગયેલો હતો, બધાને જ મારતો હતો. અમારા સ્ટાફ જેટલા હતા બધાને જ. જ્યારે ઝઘડો થયો ત્યારે એની હાથમાં ચાકુ હતું? ચાકુ હતું, ચાકુ હતું. એક હાથી ગાડી, લોકો બધા ગાડી પાસે જ ઉભેલા હતા? બધા ગાડી પાસે જ હતા લોકો, બધા ગાડી પાસે. અને એ લોકો એના પાસે ચાકુ હતું, તે ચાકુથી મને વાર કર્યો. પહેલે બે ચાકુ, એક ચાકુથી બે દા મને વાર કર્યો. તો મારું બ્લડ નીકળવા લાગ્યું. મેં અત્યારે કપડું વધુ વારું મેં આ સાઈડ આવી ગયો, એટલામાં જો આમ તો મારા સ્ટાફને બી તે મારે મૂકેલો. જે કોઈનો એક જેને પેટમાં પણ માર્યું એ મરી પણ ગયો છે? નામ હું એ ખગેશ્વર જેના. હા, ખગેશ્વર જેના. અચ્છા, એ ઓડિશાનો રહેવાસી છે. એને એને કેવી રીતના માર્યો? એને બી ચાકુથી જ કપેલું સર તેને. ચાકુ મારીને તેને બી બેવન કરી લખડાખો. એ ચાકુ તમારો અહીંયા આવીને લઈ ગયો કે ક્યાંથી લઈ ગયો? તેના પાસે જ હતું સર, તે ગાડીમાંથી જ કાઢેલો. અહીંયા તે બંધો આવેલો જ નહીં મને. એ આવ્યો ક્યારે? જ્યારે બધાને મારી મારીને પછી તે અહીંયા આવીને તોડફાડ કરવા લાગ્યો.